કોરોના વાયરસને લઈ ભારતમાં લોકડાઉન છે, પરંતુ સુરતમાં હજુ પણ લોકો કોઈકના કોઈક બહાને ઘરની બહાર નીકળી અને નિયમનો ભંગ કરી રહ્યા છે. ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું. ફ્લેગ માર્ચ દ્વારા પોલીસે લોકોને સ્પષ્ટ જણાવ્યું હતું કે હવે પછી 14મી સુધી ઘરમાં નહીં રહેનાર સામે આકરા પગલાં ભરવામાં આવશે. કોરોના વાયરસને લઈ ભારત 14 એપ્રિલ સુધી લોકડાઉન છે, ત્યારે સુરતમાં હજુ પણ લોકો કોઈના કોઈ બહાના કાઢી બહાર નીકળી રહ્યા છે. આવા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી કરવાની શરૂઆત પણ કરી દીધી છે. સુરતમાં હવે પોલીસ લોકોના વાહનો ડિટેન પણ કરી રહી છે. અડાજણ વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. પોલીસની ટીમ દ્વારા સમગ્ર અડાજણ વિસ્તારમાં આ ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. ઘરની બહાર નીકળી રહેલા લોકો સામે કાર્યવાહી કરી હતી. આ ફ્લેગ માર્ચમાં અડાજણ પોલીસનો સમગ્ર સ્ટાફ, એસીપી, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. આ સાથે જ સમગ્ર વિસ્તારનો ચિતાર પણ મેળવ્યો હતો અને લોકોને કારણ વગર ઘરની બહાર ન નીકળવાની અપીલ પણ કરવામાં આવી હતી.